જેલ રોડ ખાતે આવેલી પાણીની ટાંકી કે જે જેલ ટાંકી તરીકે ઓળખાય છે, છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોય તેને તોડી પાડી અને નવીનીકરણ કરતા તેમાં પાણીનું વિતરણ હવે કરાતા જે તમામ જે નાગરિકો છે તેમને રાહત મળશે. જેલ ટાંકીમાંથી પાણી વિતરણ શરૂ કરાતા નાગરિકોને રાહત મળશે. આ જર્જરિત થતાં તેને તોડી નવીન પાણીની ટાંકી બનાવી અને પાણી વિતરણ શરૂ કરવામાં આવતા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. 10 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન પાણી ટાંકીમાંથી વોર્ડ નંબર 7, 13 અને 14 નંબરના કેટલાક વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. ઘણા સમયથી કામગીરીના કારણે બંધ પાણી વિતરણ શરૂ કરવામાં આવતા વિસ્તારના લોકોને હવે રાહત મળશે. ખૂબ જ રાહત રહેશે. ખાતમુહૂર્ત પણ અમે જ કર્યું અને લોકાર્પણ આજે અમે જ કર્યું. એક ભારતીય જનતા પાર્ટીની અમારી એક ખાસિયત છે કે લોકાર્પણને ખાતમુહૂર્ત અમે જ કરતા આવીએ છીએ. જે જેલ ટાંકી જર્જરિત થઈ રહી હતી અને સંપમાંથી વિસ્તારના લોકોને જે પાણી મળતું હતું એની જગ્યાએ આજે હવે ટાંકીમાંથી બધાને પાણી મળશે, પૂરતા પ્રેશરથી પાણી મળશે. વિસ્તારના લોકો પણ ખૂબ ખુશ છે. અમારા સાથી કાઉન્સિલર ધર્મેશભાઈ, જ્યોતિબેન, મેયર શ્રી પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને પૂર્વ મેયર કેઉરભાઈએ એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને અમારા બધાના અથાગ પ્રયાસોથી કે જલ્દી જેલ ટાંકી બને અને વિસ્તારના લોકોને પાણી મળે એનું આજે અંત આવી ગયો અને વિસ્તારના લોકોને પાણી મળ્યું. વોર્ડ નંબર 13, 14 અને 7 ત્રણેય વોર્ડમાં મળશે પાણી. કારણ કે આપણે બધા જાણે જ છે કે જેલ ટાંકી હતી એ જર્જરિત થઈ ગઈ હતી, પછી એને જમીન દુસ્ત કરવામાં આવી હતી અને ત્યાર પછી એનું કંઈક કામ અટકી ગયું હતું. જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે અમે બધા કોર્પોરેટરને અમારી સાથે બેઠક કરી હતી, ત્યારે વોર્ડ વાઇઝ એમને જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈક ના ઉકેલાતા હોય એવા પ્રશ્ન કીધું કે તમે જે કંઈ હોય એ અમને કહો તો આગળ આપણે કામ કરીએ. ત્યારે મને ખુશી એ થાય છે કે ત્યારે મેં આ જેલ ટાંકીનું કીધું હતું કે અમારે ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે. તે વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં હતા ધર્મેશભાઈ પટની અને અત્યારે જાગૃતિબેન કાકા છે મારા સાથી કાઉન્સિલર, તો એ બે જણના પ્રયાસથી આજે અને જ્યારે મુખ્યમંત્રી હતા કીધું એમને અને એ લોકોના અથાગ પ્રયાસથી આજે પાણીનું કામ ચાલુ થઈ ગયું છે અને વિતરણ પણ કરવા માંડ્યા છે. અમે ત્યાં જઈને આવ્યા ને ઉદ્ઘાટન પણ અમારા હાથે થયું, ખાતમુહૂર્ત પણ અમારા હાથે થયું. એટલે અમારી ટીમમાં અમને ખૂબ ખુશી થાય છે કે કંઈક સારું આપણે આપીને જઈએ એમ.